નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા હસબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણમાં ગણિત નંબર શીખવાનું છે, જેમાં ચેપ્ટર 4 10 10 ની ગણતરી બરાબર. આના અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા કે અગરબત્તીની ગણતરી અને મળતા ગોળી દ્વારા આપણે ગણતરી શીખી ગયા. તો આજે આપણે દરેક વિદ્યાર્થી પેજ નંબર 40 પર શીખવાનું રહેશે. જો એમાં સરસ મજાનો કોષ્ટક આપેલું છે, ખાના પૂરા કરો. એક ઉદાહરણ તમને આપેલું છે, 3 + 2 = 21, 30 + 2. હવે એટલે કે 10 એટલે કે 30, એકમ એટલે કે 2. તો હવે 2 નો સરવાળો કરીએ, 30 + 2 એટલે કે 30 ને 2 = 32 બરાબર. એ જ રીતે 4 + 7 અને 9 એકમ. તો હવે અહીંયા ખાલી છે, જે ખાના ખાલી છે એને આપણને શું કીધું છે, પૂરા કરવાના છે. તો 40 + 9, તો 40 + 9 = 49 આ બે સંખ્યાને 2 વડે લખવાનું, આપણને એક આવડે છે. તો 40 + 9 = 49. એ જ રીતે આપણે આ ત્રીજી સંખ્યા જોઈએ બરાબર, કે 4 + 3 = 1. તો શું લખીશું અહીંયા, 40 + 3, જે ખાના ખાલી છે એમાં જ લખવાના છે. તો 40 + 3 હોય એટલે 40 માં 3 ઉમેરીએ તો 41, 42 અને 43. તો અહીંયા આપણે લખવાનું રહેશે 43. હવે જુઓ તો આમાં તો આગળની સંખ્યા નથી આપેલી, વચ્ચેની સંખ્યા આપેલી છે. તો આગળની સંખ્યા છે એને શું કહેવાય, 10. અહીંયા આપણે લખીશું 5 10. પાછળની સંખ્યા શું છે, 6. તો આપણે લખીશું 6 એકમ બરાબર. 50 + 6 = 56. આ બે સંખ્યા 50 + 6 ઉમેરીએ તો 50 ને 6 56. નો ખ્યાલ આવે તો અહીંયા આમ સરવાળો પણ કરી શકીએ, 0 0 માં 6 એટલે 6 ના 6 એમાં, 5 ના 5 એમાં. કઈ સંખ્યા છે ને એક બરાબર. હવે આપણે વચ્ચેની સંખ્યા આપેલી છે, આગળની કે પાછળની સંખ્યા આપેલી નથી. તો 6 60 છે તો એને આપણે શું કહેવાનું, 6 10. પાછળની સંખ્યા શું છે, 4. અહીંયા આપણે લખીશું 4 એકમ બરાબર. 60 + 4, તો 60 માં 4 ઉમેરીએ તો 60 ને 4 64 બરાબર. બીજા ધોરણમાં છો એટલે હવે તો તમને ખ્યાલ છે. હવે અહીંયા તો પહેલા બે ખાના ખાલી છે, છેલ્લા ખાનું છે એમાં 70. તો આગળની સંખ્યા છે 10, તો અહીંયા આપણે લખવાનું છે 7 10. પાછળ પણ 7 છે તો અહીંયા આપણે લખવાનું છે 7 એકમ બરાબર. હવે શું કરવાનું છે, 10 ને પહેલા લખી નાખવાનું એટલે કે 7 10 એટલે કે 70. પાછળની સંખ્યા એકમ એટલે એકમ રાખી દેવાનું, 70 + 7 બરાબર. અહીં 70 તો તમને આપેલા છે જ. ત્યાર પછી મારી સાથે વ્યવસ્થિત લખતા જજો અને સમજવાનું છે તો જ આવશે. હવે અહીંયા આપણને 81 આપેલા છે બરાબર, તો આગળની સંખ્યા છે 10, તો અહીંયા આપણે લખીશું 8 10. પાછળની સંખ્યા શું છે, 1, તો અહીંયા આપણે લખવાનું 1 એકમ. હવે 8 10 એટલે કે 80 + 1. 10 શું હતા, 8, તો એટલા માટે અહીંયા આપણે લખ્યા 80. એકમ શું છે, એટલા માટે અહીંયા આપણે લખ્યા 1. એ જ રીતે એના પછી જોઈએ 8 10 9 એકમ. આ બે ખાના ખાલી છે, 8 10 એટલે 80, 9 એકમ એટલે કે 9 ના 9 એમ. એકમમાં એક જ સંખ્યા, 10 માં 2 સંખ્યા, 100 હોય તો એમાં 3 સંખ્યા. 80 + 9 બરાબર 8 ને 9 = 89. હવે આમાં વચ્ચેની સંખ્યા આપેલી છે 90 + 7, તો આગળની સંખ્યા છે ને શું કહેવાય, તો કે 10. તો અહીંયા આપણે લખવાનું છે 9 10. પાછળની સંખ્યા શું છે, તો કે 7 7 એકમ બરાબર. તો કે 90 + 7 બરાબર 9 ને 7 = 27. એ જ રીતે એના પછી જોયું 6 10 0 એકમ, તો અહીંયા આપણે લખવાનું 60 + 0 બરાબર. અહીં પાછળ કઈ સંખ્યા નથી, આપણે 60 + 0 એમાં 0 નો 0 એમ, 6 ના 6 એમ, વળી તો 2, તો અહીં તો કઈ સંખ્યા લખી લે તો અહીં 60 ના 60 એમ. આ જ રીતે તમારા અહીં સુધી પૂર્ણ અને છેલ્લા 3 છે ને તમારે જાતે કરવાના છે, જેથી તમને પ્રેક્ટિસ થાય ને આવડી જાય. તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 40 વ્યવસ્થિત રીતે સુંદર અક્ષરે પૂર્ણ કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.